रविवारे महावदी चौदस देवाधिदेव महादेव नी महाशिवरात्रि पर्वे शिवालयो मां दर्शनार्थे भाविक भक्तों नी भीड़। हर हर महादेव थी शिवालयो गूंजी उठ्या। भस्म आरती नी अनोखी भक्ति। उज्जैन पछी वडोदरा ना ब्रह्मेश्वर महादेव मंदिर मां भस्म आरती। હવે તસ્કરો ભગવાનને પણ છોડતા નથી। ચોખંડીમાં પટણી સમાજની વાડીમાં બહુચરાજી માતાજીના ગળામાંથી સોનાનો હાર ગાયબ। મામલો પોલીસ મથકે। વાઘોડિયા રોડ પરની સૌરભી પાર્ક સોસાયટીના રહીશોએ ગેરકાયદે દબાણના મુદ્દે આંદોલનના મૂળમાં સીએમ ઓનલાઈન કર્યા છતાં પણ ઉકેલ ન આવતા રહીશો પરેશાન। લગ્ન જીવનના 17 વર્ષ બાદ પતિ અને બે પુત્રોને તરછોડી પરણીતા પ્રેમી સાથે ફરાર। નમસ્કાર દર્શક મિત્રો, ઈસી ટીવીના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહાવદી ચૌદસે રવિવારે મહાશિવરાત્રી પર્વે શહેર જિલ્લાઓના શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા। સવારથી જ શિવાલયોમાં દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટ્યા હતા। રવિવારે મહાવદી ચૌદસ એટલે મહાશિવરાત્રી, મહાદેવ ભક્તિનું મહાપર્વ એટલે મહાશિવરાત્રી। મહાશિવરાત્રી નિમિત્તે વડોદરા શહેર જિલ્લાઓમાં મહા ઉલ્લાસભેર શિવજીના પૂજન અર્ચન સહિત શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। વહેલી સવારથી જ શિવાલયોમાં ભાવિક ભક્તોની દર્શનાર્થે મોટી ભીડ જોવા મળી હતી। ભગવાન ભોલેનાથને જલાભિષેક, દૂધાભિષેક સાથે બિલીપત્ર ચડાવી શિવાલયોમાં લઘુરુદ્ર સાથેના કાર્યક્રમો યોજ્યા હતા। વડોદરાના ઐતિહાસિક અને નવનાથોમાં જેમનું સ્થાન છે એ પ્રથમ મોટનાથ મહાદેવમાં પણ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। આ સાથે જ નવનાથોમાં સમાવેશ એવા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પણ વહેલી સવારથી જ લોકો દર્શનાર્થે ઉમટ્યા હતા। હર હર મહાદેવના નાદ સાથે શિવાલયમાં મહાઆરતી સાથેના કાર્યક્રમો યોજાયા હતા। વડોદરાની સીમાડે જે નવનાથ મંદિરો આવેલા છે, જે વડોદરા શહેરની રક્ષા કરે છે, એમાં મોટનાથ મહાદેવ એ નવનાથ મંદિરોમાં પ્રથમ સ્થાન છે, જેથી એ મોટા ભાઈ તરીકે છે એટલે એમનું નામ મોટનાથ મહાદેવ પાડવામાં આવ્યું છે। મોટનાથ મહાદેવ તરીકે આ મંદિર પ્રખ્યાત છે। બીજું કે આ મંદિર એ અતિ પ્રાચીન મંદિર છે। અહીંયા ઘણા સંતો મહાપુરુષોએ સેવા કરેલી છે। મંદિરમાં જેમ આપણે પગથિયા ચડીએ છીએ ત્યાં જીવતા સમાધિ લીધેલી છે, શંભુગીર દાદાની એ સમાધિ છે। એ રીતે શિવરાત્રિના દિવસે ચાર કોણની પૂજાનો પણ ઘણો મહત્વ છે અને ચાર કોણની પૂજા થયા પછી ભોલેનાથ સ્વયં પ્રગટ થાય છે અને શિકારી તથા હરણને શુભ આશીષ પાઠવે છે અને તેમનું જીવન આનંદ મંગલ બને છે।